આપણે એક માણસના વધની ઉજવણી કરીએ છીએ, કારણ કે તેણે વિનંતી કરી હતી કે મારી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવે. નર્ક એક સારી પૃષ્ઠભૂમિમાંથી હતો. માનવામાં આવે છે કે નર્ક એ વિષ્ણુનો દીકરો હતો, પણ ભગવાન વિષ્ણુના વરાહ અવતાર વખતે નર્કનો જન્મ થયો હતો. નર્કની અમુક ખાસિયત હતી, વધુમાં તેણે અમુક ચોક્કસ મિત્ર પણ બનાવ્યા હતા. તેનો એક ખાસ મિત્ર હતો મૂરા, જે આગળ જઈને તેમનો સેનાપતિ બન્યો. તે એક પછી એક યુદ્ધ કરતા અને હજારો લોકોની હત્યા કરતા. શ્રી કૃષ્ણે પહેલા મૂરાનો વધ કર્યો, કારણ કે એ બંને સાથે હોવાથી નર્કને મારવું શક્ય ન હતું. આથી જ શ્રી કૃષ્ણનું એક નામ મુરારી છે, કારણ કે એમણે મૂરાનો વધ કર્યો હતો. દંતકથા પ્રમાણે એવું માનવામાં આવે છે કે મૂરા પાસે જાદુઈ શક્તિઓ હતી અને તે લડાઈ દરમિયાન તેનો ઉપયોગ કરતો. તેના કારણે કોઈ તેની સામે ટકી ન શકતું. જ્યારે મૂરાનો વધ થયો ત્યારે નર્કની શક્તિ પણ હીન થઈ ગઈ. તો ઘણા ખરા લોકો સાથે આવું જ બને છે. મૃત્યુના સમયે તેમને તેમની મર્યાદાઓ સમજાય છે. જો તેમને અત્યારે સમજાય તો જીવન સુધારી શકાય, પરંતુ મોટાભાગના લોકો છેલ્લી ક્ષણની રાહ જુએ છે. નર્ક પણ તેમાંનો જ એક હતો. તેણે પોતાનું સંપૂર્ણ જીવન દુષ્કૃત્યોમાં વિતાવ્યું. મૃત્યુ સમયે જીવનના અંતિમ ક્ષણે તેણે કહ્યું, તમે આજે મારો વધ કરી રહ્યા છો, તમે મારો નહીં પણ મારા દ્વારા કરાયેલા દુષ્કર્મોનો વધ કરી રહ્યા છો, માટે આની ઉજવણી થવી જોઈએ. તમારે નર્કના દુષ્કર્મોના વધની ઉજવણી ન કરવી જોઈએ. તમારે અંદર રહેલી આસુરી વૃત્તિઓના વધની ઉજવણી કરવી જોઈએ, ત્યારે જ સાર્થક રીતે દિવાળી ઉજવાશે. આ જ સંપૂર્ણ વાત છે. આપણે બધા એક જ માટીમાંથી બનેલા છીએ, પરંતુ જુઓ બધા કેટલા અલગ અલગ બની ગયા છે. જ્યારે શ્રી કૃષ્ણએ નર્કનો વધ કર્યો ત્યારે આ નિયમ લાગુ પાડ્યો હતો. થોડો વિરોધાભાસ છે, જેનો ખ્યાલ શ્રી કૃષ્ણ આપે છે અને કહે છે કે આપણે બંને એક જ છીએ, પરંતુ જો મેં પોતાની સાથે શું કર્યું અને તે પોતાની સાથે શું કર્યું છે, તો આ કથા દર્શાવે છે કે નર્ક એ સારા કુળમાં જન્મ લીધો પરંતુ ખરાબ કર્મો કર્યા તે નોંધપાત્ર છે. અને એ વાતનું સૂચક છે કે ડુક્કર તરીકેનો જન્મ પણ સારો થઈ શકે છે અને તે તમારા કર્મો પર આધાર રાખે છે. શ્રી કૃષ્ણ પોતે ભગવાન જેવા બન્યા અને નર્કાએ પોતાને રાક્ષસ બનાવ્યો. કાં તો જીવન તમને ચાબુક મારે અથવા તો તમે જાતે જ જીવનને ચાબુક મારી ઘાટ આપો, આ જ માર્ગ છે. આથી નર્કાએ કૃષ્ણ આવીને તેને ચાબુક મારે તે પસંદ કર્યું અને કૃષ્ણએ પસંદ કર્યું કે તે જાતે જ પોતાને ચાબુક મારીને ઘાટ આપે. આ બંનેમાં એક મોટો તફાવત છે, જેના કારણે તે એક ભગવાનની જેમ પૂજાય છે અને બીજો રાક્ષસ તરીકે ઓળખાય છે. આ બધું આમ જ છે. તો આવતીકાલ એક સ્મૃતિપત્ર છે. ચલો પ્રકાશ ફેલાવીએ.